हरिओम विद्यार्थियों, स्टैंडर्ड 4 सब्जेक्ट विषय गुजराती। હવે આપણે જોવાનું છે પાર્ટ 2 ડિજિટલમાં દાદા ખોવાયા છે, બરોબર? એ વાર્તા આપણે ભણ્યા હતા, એક શબ્દમાં જવાબ, પૂરા વાક્યમાં જવાબ, ખાલી જગ્યા બધું જ લખ્યું, પણ એકવાર રિવિઝન માટે આપણે આ ડિજિટલમાં જોઈ લઈએ। पार्ट 2, दादा खोवाया छे। बाल मित्रों, केम छो? आजे आपणे एक नानकडुं गीत गावानुं छे। हुं गाउं, पछी तमारे गावानुं छे। तो बधा तैयार छो ने? चालो त्यारे गाइए गीतड़ू। अकलम चकलम चम चम, भारत बोले बम बम। अकलम चकलम चम चम, चकलम पकलम पम पम, भारत बोले बम बम। चकलम पकलम पम पम, मकलम टकलम तम तम, भारत बोले बम बम। मकलम टकलम तम तम, भारत बोले बम बम। मकलम टकलम तम तम, अकलम चकलम चम चम। जुओ अने कहो। दोस्तों, હવે તમારે આ ચિત્ર જો, આ મેળાનું ચિત્ર છે। એ વખતે પણ મેં સમજાવ્યું હતું, નેક્સ્ટ પીરિયડમાં આપણે મેળા વિશે નિબંધ લખવાનો છે, બરોબર? એટલે આવું મેળાનું ચિત્ર, પણ આજે હોમવર્કમાં મેળા વિશે 5 વાક્ય તમે જાતે લખજો। નેક્સ્ટ પીરિયડમાં હું મેળા વિશે ચિત્ર નિબંધ લખાવવાની છું, પણ તમે તમારી જાતે 5 વાક્ય લખજો। ધ્યાન થી જોઈ અને કહેવાનું છે કે તમને આ ચિત્રમાં શું શું દેખાય છે। બધાને ખબર પડી ગઈ, આ મેળાનું ચિત્ર છે। ચાલો હવે કહો, ચિત્રમાં શું શું દેખાય છે? હા, 2 ચકડોળ છે, એક નાનું ચકડોળ છે। નાનું ચકડોળ બાળકો માટે છે। મોટા ચકડોળની એક બાજુ કોલંબસ ને બીજી બાજુ મોતનો ગોળો છે। બીજું શું શું દેખાય છે? આઈસ્ક્રીમની અને રમકડાની દુકાનો છે, મીઠાઈની દુકાનો છે અને બીજી ઘણી નાની આટડીઓ પણ છે। આટડીઓ એટલે નાની નાની દુકાનો બનાવી હોય ને લારીમાં, લારીમાં નાની ખાવા પીવાની રમકડાની એવી દુકાનો બનાવી એને આટડીઓ કહેવાય। હવે બીજી એક વાત કે ભાઈ તમે મેળા વિશે 5 વાક્ય શું લખશો? કે ભાઈ જો આપણને દેખાય છે આ મેળો ખુલ્લી જગ્યામાં ભરાયો છે, મોટી અને ખુલ્લી જગ્યામાં ભરાયો છે। મેળામાં નાના મોટા ચકડોળ હોય છે, મેળામાં રમકડાની દુકાન, આઈસ્ક્રીમની દુકાન, મીઠાઈની દુકાન હોય છે, પછી મેળામાં મોતનો ગોળો પણ, એટલે મોટો કૂવો કે મોટો ગોળો પણ હોય છે। આવી રીતે 5 વાક્ય તમે તમારી જાતે લખજો। દોસ્તો, આવો મેળો તમે ક્યાં જોયો છે? વાહ, આવો મેળો તમે જૂનાગઢમાં જોયો છે, ખૂબ સરસ કહેવાય ભાઈ। એ મેળામાં તમને શું જોયું હતું? એ મેળામાં તમે આઈસ્ક્રીમની દુકાન,
રમકડાની દુકાનો. મિત્રો, હવે એ કહો કે સૌથી મોટા ચકડોળની બાજુમાં શું છે? સૌથી મોટા ચકડોળની બાજુમાં કોલંબસ છે. વાંચો બાળ દોસ્તો, મિયાનું ચિત્ર તમે જોયું ને? એ ચિત્રના આધારે મિયાની દુકાનો વિશે અહીં કેટલાક વાક્ય આપવામાં આવ્યા છે. તમારે આ વાક્ય વાંચી અને જે વાક્ય આ ચિત્રને લાગુ ન પડે એને છેકી નાખવાનું છે. જુઓ, હું તમને સમજાવું. પહેલું વાક્ય છે, ચિત્રમાં ચાર દુકાનો છે. હા, ચાર દુકાન દેખાય છે, એટલે આ વાક્ય છેકવાનું નથી. પછીનું વાક્ય છે, મેળામાં મીઠાઈની દુકાન નથી, એટલે કે આ ખોટું વાક્ય છે, એના પર છેકો કરી દઈએ. આગળનું વાક્ય જોઈએ, મેળામાં જોકર દેખાય છે. આની પાસે ગીત ચિત્ર જુઓ અને લખો.
ચાલો ગાઈએ ગીતરો અકલમ ચકલમ ચમ ચમ ભારત વાર્તા વાર્તાનું નામ છે દાદા જ જોઈએ વાટ્રક નગરમાં આનંદ મેળો ચાલુ થઈ ગયો હતો. સૌ આ મેળો જોવા જતા હતા અને તેની વાતો કરતા હતા. વાટ્રક નગરમાં આશીષ જુઓ યજ્ઞ કઈ સોસાયટીમાં રહેતો હતો? આશીષ સોસાયટી. ક્યાં મેળો ભરાયો હતો? વાટ્રક નગરમાં છે ને આશીષ સોસાયટી અને મેળો ભરાયો હતો વાટ્રક નગરમાં. ઈશ સોસાયટી આ સોસાયટીના બંગલા નંબર 3 માં યજ્ઞ નામનો એક છોકરો રહે. આ છોકરો એના દાદા જોડે આનંદ મેળામાં જવાનો હતો. એના દાદાનું નામ ત્રિકમદાસ. જો આ યજ્ઞ અને એના દાદા એના દાદાનું નામ ત્રિકમદાસ. યજ્ઞ ખુશ હતો. યજ્ઞ દાદા સાથે આનંદ મેળામાં પહોંચી ગયો. અહીં આવી યજ્ઞએ તો સીધી રમકડાની દુકાન તરફ દોડ લગાવી. યજ્ઞ કહે, દાદા મને આ રમકડું જોઈએ છે. દાદા કહે, ઓય રમકડું લેવાનું નથી. અહીંથી આગળ વધતા આઈસ્ક્રીમની એક દુકાન આવી. યજ્ઞએ આઈસ્ક્રીમ ખાવાની ચીર કરી. તે આઈસ્ક્રીમ ખાવા માટે રડવા જેવો થઈ ગયો. દાદા સમજાવતા હતા, જો અત્યારે મેળો જોઈ લે, પછી આપણે તારે જે જોઈએ છે તે લઈશું. યજ્ઞને હતું એ દાદાએ રમકડું ન લાવી આપ્યું, આઈસ્ક્રીમ પણ ન ખવડાવ્યો. રસાયેલો યજ્ઞ દાદાની પાછળ પાછળ ચાલતો હતો. મોટું ચકડોળ જોઈ યજ્ઞએ કહ્યું, આ મોટા ચકડોળમાં બેસવું છે. દાદા આ વખતે રાજી થઈને કહે, તું અહીં ઊભો રહે, હું ટિકિટ લેતો આવું. યજ્ઞને ઊભો રાખી એના દાદા ટિકિટ લેવા ગયા. એક એ બતાવનાર મોટરસાયકલ લઈને આવ્યો. જો ખેલ બતાવનાર શું લઈને આવ્યો? મોટરસાયકલ લઈને આવ્યો. બધા એની પાછળ દોડ્યા. આસપાસ એકદમ અવાજ બદલી ગયો. થોડી વાર માટે દોડધામ થઈ ગઈ. યજ્ઞ પર ટોળા સાથે દોડ્યો. દાદા ટિકિટ લઈને આવ્યા. જ્યાં યજ્ઞને ઊભો રાખ્યો હતો ત્યાં તે ઊભો ન હતો. દાદા આપણા આપણા થઈને યજ્ઞને શોધતા હતા. આ તરફ યજ્ઞ રડતો હતો. એ કોઈ યજ્ઞ રડતો તો કોને મળ્યો? પોલીસ સર્કલ. અને મેળામાં હંમેશા ભીડ જ હોય. એક બે ત્રણ આવા માણસો નાના મેળામાં ભીડ જ હોય. બરોબર, એક વાક્ય તમારે એ પણ લખાય મેળામાં. એટલે જો યજ્ઞ પોલીસ અંકલને પડે. પોલીસ અંકલે તેને રડતો જોયો.
યજ્ઞને રડતો જોઈ પૂછ્યું, કોની જોડે આવ્યો છે? તને અહીં કોણ લાવ્યું છે? યજ્ઞ કહે, હું મારા દાદા સાથે આવ્યો છું, પણ તે મળતા નથી. ચિંતા ન કર, તું ક્યાં રહે છે? હું તને ઘરે પહોંચાડીશ. આ સાંભળી યજ્ઞએ રડતા રડતા કહ્યું, હું વાત્રક નગરમાં આશ્રિત સોસાયટીમાં બંગલા નંબર 3માં રહું છું. આ સાંભળી પોલીસ અંકલ કહે, હા, હું તારા દાદા ત્રિકમભાઈને ઓળખું છું. યજ્ઞ હજુ રડતો હતો. પોલીસ અંકલ કહે, તું રડ નહીં, લે તને આઈસ્ક્રીમ ખવડાવું. ના, મારે દાદા જોડે જવું છે, મારે આઈસ્ક્રીમ નથી ખાવો. પોલીસ અંકલ કહે, તારા દાદા ત્યાં કાટલામાં જ હશે, ત્યાં સુધી લે આ ચણા જોર ગરમ ખા. યજ્ઞ હજુ રડતો હતો. તે કહે, પોલીસ અંકલ અને યજ્ઞ ધીરે ધીરે ચાલતા હતા. થોડી વારમાં રમકડાની દુકાન આવી ગઈ. યજ્ઞને પહેલા રમકડું જોઈતું હતું. હવે પોલીસે કહ્યું, લે તારે કયું રમકડું જોઈએ છે? હું તને રમકડું અપાવું. યજ્ઞ કહે, રમકડું લેવા માટે પોલીસ અંકલ યજ્ઞને સમજાવતા હતા. તે હવે વધારે જોરથી રડતા રડતા બોલ્યો, મારે દાદા જોઈએ, બીજું કોઈ જોઈતું નથી. વાતચીત. અલ્યા ભાઈ, આ યજ્ઞ તો આઈસ્ક્રીમ, રમકડું, ચકડોળ બધું જ ભૂલી ગયો અને યાદ રહ્યા ફક્ત દાદા. દોસ્તો, તમે જો અને લખો, સુમન અને આટલા નાના છોકરાઓએ આટલા બધા સૈનિકોને હરાવી દીધા. ચંદ્રકેતુ, અજબ છોકરાઓ લાગે છે. નવ કરેલો છે, બે ઋષિકુમારો છે, એવામાં યજ્ઞનો શણગારેલો ઘોડો આવતો જણાય છે. લવ ઊભું થઈ જાય છે. લવ, અરે આ તો યજ્ઞનો ઘોડો, ચાલો એને પકડીએ. પહેલો ઋષિ ઋષિકુમાર ગુરુદેવ તો કહેતા હતા, જુઓ આપણે જે યજ્ઞનો ઘોડો વાર્તા કહેતી ને કે લવ મે કુશ મે ભાઈઓ હતા, સીતાજી વાલ્મીકિ ઋષિના આશ્રમમાં રહેતા હતા, તો એ વાર્તા પિક્ચર સાથે નથી, અહીંયા તમને આવી રીતે લખીને વાંચીને બતાવે છે. તો તમારે પણ સાંભળજો અને કેવી રીતે ઉચ્ચાર કરાયને વંચાય જોજો, સાંભળજો. એની પાછળ મોટું લશ્કર હોય, ઘોડાને બાંધી એની લડાઈ કરવી પડે. લવ ઘોડાને પકડી લેતા, મેં તો આ પકડ્યો ઘોડાને, આ રંગની હિંમત તો જો. આશ્રમની જગામાં ઘોડાને મૂકીને તે આપણને નમાવવા માંગે છે, એ તે કેમ ચાલે? બીજો ઋષિકુમાર, આની આશ્રમની ગૌશાળામાં બાંધી આવો. લવ, એ જ બરાબર છે, રામને પણ ભલે ખબર પડે કે દુનિયામાં શેરને માથે સવા શેર છે, કુશભાઈને પણ ઘોડો બતાવજો. ઋષિકુમાર ઘોડાને લઈ જાય છે. ત્યાં એક સૈનિક આવે છે. સૈનિક,
ઉભા રહો, છોકરાઓ ઘોડાને છોડી દો, આ તો રાજા રામચંદ્રજીનો ઘોડો છે, એને બાંધશો તો લડાઈ કરવી પડશે, લાવ ધનુષ્ય સંભાળતા તો અમે તૈયાર છીએ. ખુશ પ્રવેશીને, હા હા અમે તૈયાર છીએ. લવ ભાઈ ખુશ, હમણાં તું ખસી જા, આ એકલો છે, એની સાથે હું એકલો જ લડીશ. દેવ લડે છે, લવ સૈનિકને જમીન પર પછાડે છે, લશ્કરના બીજા સૈનિકો આવે છે, એમને પણ લવ ખુશ હરાવે છે. સુમન, અરે આટલા નાના છોકરાઓએ આટલા બધા સૈનિકોને હરાવી દીધા? ચંદ્રકેતુ, અજબ છોકરાઓ લાગે છે. સુમન, છોકરાઓ હવે હદ થાય છે, રાજા રામચંદ્રજીનું વધુ અપમાન હવે સાંખી શકાશે નહીં. લડાઈ આગળ ચાલે છે. લવ અને કોશ આખી સેનાને હરાવે છે. પહેલો ઋષિકુમાર, વાહ તમે તો લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન બધાને હરાવી દીધા, હવે તો રામ જાતે આવવા જોઈએ, હું જઈને ગુરુદેવને ખબર આપું છું. તે જાય છે. રામ, અંગદ, હનુમાન વગેરે સાથે પ્રવેશે છે. રામ લવ કુશને જોઈને, વાહ કેવા રૂપાળા કુમારો છે. લવ, ઊભા રહો, લડવા તૈયાર થઈ જાઓ. રામ, હું બાળકો સાથે લડાઈ કરતો નથી, તમે કોના પુત્રો છો તે કહેશો. ઋષિ વાલ્મીકિ પ્રવેશ કરે છે. વાલ્મીકિ, રામ આ લવ કુશ તમારા પુત્રો છે, સીતા માતાના પુત્રો છે. લવ કુશ તરફ જોઈને, બેટા આ તમારા પિતા મહારાજ રામચંદ્રજી, તેમને પ્રણામ કરો. લવ કુશ રામને પ્રણામ કરે છે. શબ્દમાં ક્ષ, ત્ર અને જ્ઞ આપો.
હોય તેની નીચે લીટી કરી દઈએ। ચ ત્ર અને જ્ઞ હોય એવા બધા જ શબ્દો નીચે લીટી થઈ ગઈ। હવે હું આ શબ્દો વાંચું, પછી તમારે એક શબ્દ ત્રણ વાર વાંચવાનો છે। ઋષિ આશ્રમ, ઋષિકુમાર, યજ્ઞ યજ્ઞ, ઋષિકુમાર આશ્રમ, ઋષિકુમાર આશ્રમ, ઋષિકુમાર ધનુષ્ય, ઋષિકુમાર શત્રુઘ્ન, પુત્રો ઋષિ, પુત્રો પુત્રો આશ્રમ। મૂળાક્ષર લખીએ। બાળ મિત્રો, ચાલો આપણે શ ત્ર અને જ્ઞ લખતા શીખીએ। પહેલા આપણે શ મૂળાક્ષરના ટપકા જોડી લખતા શીખીએ। સૌપ્રથમ શના અડધા ભાગના ખાનામાં બતાવ્યા મુજબ ટપકા જોડીએ। ટપકા ચાલો હવે જ્ઞ શબ્દ પરથી વાક્ય લખો। બાળમિત્રો, તમે લવકુશના પરાક્રમની વાર્તા સાંભળી હતી। એમાં આપણે જે શબ્દમાં ચ ત્ર અને જ્ઞ આવતું હોય તેની નીચે લીટી પણ કરી હતી। પરિવાર એ શબ્દો જોઈ લઈએ। ઋષિ આશ્રમ, યજ્ઞ ધનુષ્ય, શત્રુઘ્ન અને પુત્રો। ચાલો હવે આ શબ્દો પરથી વાક્યો લખીએ। ઋષિ શબ્દનો ઉપયોગ કરી ઋષિમુનિ તપ કરે છે એવું વાક્ય બનાવી શકાય। મિત્રો, ઋષિ શબ્દ પરથી બીજા વાક્યો પણ બનાવી શકાય। આશ્રમ શબ્દ પરથી જંગલમાં આશ્રમ છે વાક્ય બની શકે। યજ્ઞ શબ્દનો ઉપયોગ કરી પહેલા વરસાદ લાવવા યજ્ઞ કરાતો હતો। ધનુષ્ય શબ્દ પરથી રામના હાથમાં ધનુષ્ય છે। શત્રુઘ્ન શબ્દ પરથી શત્રુઘ્ન રામના નાના ભાઈ છે। અને પુત્રો શબ્દનો ઉપયોગ કરી દશરથ રાજાને ચાર પુત્રો હતા। વાક્ય બની શકે। દોસ્તો, આ શબ્દો અને વાક્યો બે વાર તમારી નોટબુકમાં લખો। જવાબ લખો। બાળ મિત્રો, લવકુશના પરાક્રમની વાર્તા તમે સાંભળી હતી। એમાંથી કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા છે, ચાલો એના જવાબ લખીએ। પહેલો પ્રશ્ન છે, રામના પુત્રોના નામ લખો। કોણ જવાબ લખાવશે? સાચો જવાબ, રામના પુત્રોના નામ લવ અને કુશ। પછીનો પ્રશ્ન, એમણે કયો ઘોડો પકડ્યો હતો? તેનો જવાબ છે, એમણે યજ્ઞનો ઘોડો પકડ્યો હતો। રામના ભાઈઓના નામ શું હતા? આ પ્રશ્નનો જવાબ કોણ આપશે? વાહ, ખૂબ સરસ,
રામના ભાઈઓના નામ ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્ન હતા. હવે છેલ્લો પ્રશ્ન, સીતાજી ક્યાં રહી ચિંતા કરતા હતા? તેનો જવાબ છે, સીતાજી આશ્રમમાં રહી ચિંતા કરતા હતા. દોસ્તો, આ પ્રશ્નો અને તેના જવાબ તમારી નોટબુકમાં લખો.